કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિયોદર તાલુકાના ગામડામાં કોવિડ-19 જનજાગૃતિ રથનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દિયોદર ખાતે કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિયોદર તાલુકાના ગામોમાં વિવિધ પ્રકારના બેનર સાથે લોકોને કોરોનામાં સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. દિયોદર શાળા નંબર 2 ખાતે ફાઉન્ડેશન ટ્રસ્ટના રથને લીલી ઝંડી આપીને ખુલ્લું મૂકવામાં આવ્યું. વિભા સંસ્થા અમેરિકા, શિક્ષણા ફાઉન્ડેશન બેંગ્લોર અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના તમામ ગામડાઓમાં કોવિડ-19નો સપોર્ટ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત તમામ ગામોમાં ગરીબ અને વંચિત પરિવારને માસ્ક, સાબુ, સેનિટાઈઝર, ઓક્સિમીટર અને રેશન કીટનું વિતરણ કરવામાં આવશે. તમામ ગામોમાં લોકજાગૃતિ અભિયાન દ્વારા સમુદાયના લોકોને કોવિડ-19 અંગેની માહિતી દ્વારા જાગૃતિનું કામ કરવામાં આવશે. તમામ ગામોમાં પોસ્ટર દ્વારા પ્રસાર અને પ્રચાર દ્વારા લોકોને માહિતી આપવામાં આવશે. મહત્વનું છે કે કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ રબારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હસુમતીબેન, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસ, બીઆરસી મહેન્દ્રભાઈ ખત્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તાલુકા કોઓર્ડિનેટર દિનેશભાઈ દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત અને કાર્યક્રમની માહિતી આપી. સપોર્ટ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે. તમામ ગામોની અંદર અમારી ઓર્ગેનાઇઝેશન દ્વારા અમે લોકોને જાગૃત કરવાનું કોવિડ-19 વિશે, તેમજ સાથે સાથે એની જાગૃતિ ફેલાય, લોકો સમજે અને કોરોનાથી બચે એ માટેના અમારા પૂરતા પ્રયાસો રહેશે. દરેક ગામની અંદર અમે અમારી ઓર્ગેનાઇઝેશન દ્વારા દરેક ગામની અંદર ઓક્સિમીટર, સાથે સાથે જે ગરીબ પરિવારો છે એ લોકોને માસ્ક તેમજ રેશન કીટ અને સાથે સાથે હાથ ધોવા માટે સાબુ અને જેટલા પણ અમારા સાથે જોડાયેલા લોકો છે એમને અમે N95 માસ્ક અને સેનિટાઈઝરની વિતરણ વ્યવસ્થા અમે રજૂ કરેલ છે. આજે તમામ તાલુકાના, દિયોદર તાલુકાના તમામ 70 ગામોની અંદર અમે આવતા 1 મહિના સુધી લોકજાગૃતિ માટેનું કામ કરવાના છીએ. કિશોર નાયક, GTV ન્યૂઝ, દિયોદર.